બધી બારી ખોલો એટલે શું કરવાનું સાહેબ? આપણે એક જ ડગલાનું અંતર રાખવાનું છે, વન વન પોલ મોર. તમે કદાચ એ સાંભળ્યું હોય કે નહીં મને ખબર નથી, પણ કેનેડાની અંદર ટેરી ફોક્સન નામનો એક માણસ થયો, અને ટેરી ફોક્સન છે ને જમણા પગે કેન્સર થયું, જમણા પગે કેન્સર. ડોક્ટરે નિદાન કર્યું કે જમણા પગે કેન્સર છે, અને કોણ જાણે શું થયું સાહેબ, બીજે દિવસે સવારથી ટેરી ફોક્સને દોડવાનું શરૂ કર્યું, દોડ લગાડવાનું શરૂ કર્યું, આગળ 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 દોડતો જ થાય. કેટલું દોડ્યો? રોજ 24 માઇલ દોડે, દરરોજ 24 માઇલ્સ, અને એ 143 દિવસ સુધી સતત દોડ્યો, અને પરિણામે 3,339 માઇલ સુધી દોડ્યો. આપણે એમ થાય કે ભાઈ કેન્સરનો પેશન્ટ દોડ્યો શું કામ, પણ 3,339 માઇલ દોડ્યા પછી ડોક્ટરે કીધું કે નાવ વેઇટ, કારણ કે તમારા જમણા પગનું કેન્સર હવે ફેફસા સુધી પહોંચ્યું છે, અને હવે તમારી પાસે બહુ થોડો સમય છે. થોડા જ સમયની અંદર ટેરી ફોક્સનું અવસાન થયું, અને અવસાન થયું ત્યારે એમણે દોડી દોડીને $34 કરોડનું ભંડોળ ભેગું કર્યું, $34 કરોડનું ભંડોળ ભેગું કર્યું. અવસાન પછી એના માટે કેન્સરના નિદાન અને ઉપચાર માટે એ $34 કરોડનું ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું. અને છેલ્લા દિવસોમાં પત્રકારોએ ટેરી ફોક્સનને પૂછ્યું કે આટલું બધું કેન્સર હતું તો દોડ્યા શું કામ, તમને ક્યારેય એવું ન લાગ્યું કે લાંબુ દોડું છું, તમે કેમ દોડી શકો છો? ત્યારે એને કહ્યું કે હું લાંબુ દોડ્યો જ નથી, હું જ્યારે દોડતો હતો ત્યારે મારી સામેનું નિશાન એ પેલો થાંભલો હતો, વન પોલ મોર. હું દોડતો હતો કેટલું? એક થાંભલા જેટલું. પણ થાંભલે પહોંચ્યો એટલે વિચારું વન પોલ મોર, વળી આગળ પહોંચ્યો એટલે વિચારું વન પોલ મોર, વળી આગળ પહોંચ્યો એટલે વિચારું વન પોલ મોર. અને $34 કરોડનું એને ભંડોળ ભેગું કર્યું, અને કેન્સર ફાઉન્ડેશન ઊભું થયું. ટેરી ફોક્સન ઇઝ નો મોર નાવ. પણ કેનેડાની અંદર મિત્રો, મારી આ વાત તમને કહેવા પાછળનો ઉદ્દેશ એટલો જ માત્ર છે કે તમારે બીજું કશું જ કરવાનું નથી, વન પોલ મોર એટલું તમારે તમારા બાળકને કહેવાનું છે, એટલું જ કહેવાનું છે. અરે બેટા, અત્યારે ક્યાં જવું છે, સવારે કોણ ક્લાસમાં બોલાવે છે, સુઈ જા, હજી હું તને ઉઠાડીશ. નો, વન પોલ મોર, વેર એવર યુ રીચ ટેલ વન પોલ મોર. એનામાં શક્તિ છે સાહેબ,